પાલમપુરમાં નેશનલ હાઈવે જે લોકો માટે મુશ્કેલીનો રસ્તો બની ગયો છે. એક તો ભારે વરસાદ છે, ત્યાં બીજી તરફ ભ્રષ્ટાચારના રસ્તા પર પડેલા મોટા મોટા ખાડા. રાજ્યમાં ઠેર ઠેર રસ્તાની ખરાબ હાલતના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તેવામાં આજે પાલમપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી સામે જ જીરું ભરેલી ટ્રક પલટી જતા ટ્રક માલિકને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રક પલટી જવાને કારણે અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લોકોએ આક્ષેપ કર્યો છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે 4 કિલોમીટર સુધી હાઈવે ઉપર ખાડા પડી ગયા છે, તેમ છતાં કોઈ જ ઉકેલ લાવવામાં નથી આવતો. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટાભાગના તાલુકાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી પાણી છે. જિલ્લાનું મુખ્યાલય છે પાલનપુર, ત્યાં પણ ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે આ સૂર મંદિર પાસે નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરીની સામે જ આજે ટ્રક પલટી મારી જવાનો બનાવ બન્યો છે. રાજસ્થાનથી જે જીરું લઈને આવતી હતી તે ટ્રક પલટી ખાઈ ગઈ હતી. સાથે છે ટ્રકના ડ્રાઈવર, એમની સાથે વાત કરીશું. કહાં સે આ રહે થે ઓર ક્યા હુઆ હે? હમ જોધપુર રાજસ્થાન સે આયે થે. હમ વહાં સે જીરા ભર કે નિકલે થે રાત કો. જ્યાદા બારિશ કી વજહ સે મેં પાલનપુર પહોંચા. યહાં સડક પે જ્યાદા પાણી ભરા થા, તો વહાં જ્યાદા એક બોર ગહેરા ખડ્ડા હોને કી વજહ સે મેરી ગાડી પલટી ખા ગઈ. અભી હમ રસ્તે મેં બાધિત ખડે હૈ. જે પ્રકારે અહીંયા ટ્રક પલટી ખાઈ છે, પરંતુ પાલનપુર નેશનલ હાઈવેની એટલી ખરાબ હાલત છે, મોટા મોટા ખાડાઓ છે. સ્થાનિકો છે પણ આપણી સાથે, શું કહેશો? સામાન્ય વરસાદ હોય, ભારે વરસાદ હોય, ખાડા પડે છે, અકસ્માતો સર્જાય છે. આજે પાલનપુરની હાલત, રસ્તાઓની હાલત બહુ જ ખરાબ છે. અહીંયા મારા અંદાજે 4-5 કિલોમીટર પાસ કરતાં લગભગ 1 કલાક લાગી જાય છે. અને એટલા ખાડા છે કે જે જાનમાલનું પણ નુકસાન થાય છે, એક્સિડન્ટ થવાનો બહુ ભય રહે છે. આપ જોઈ રહ્યા છો કે આપણી સામે ખાડાના કારણે જ હું એમ કહીશ કે નેશનલ હાઈવે ઓથોરિટીના એરિયામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ પણ ઉઘરાવે છે, છતાં પણ આટલા મોટા જો ભયંકર ખાડા હોય, આ તો સારું થાજો કે કોઈ વ્યક્તિને નીચે દબાવી કે જાનહાની થઈ નથી. બાકી થશે તો આનું જવાબદાર કોણ? જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને નેશનલ હાઈવે ઓથોરિટી બેદરકાર છે એવું સ્થાનિકોનું માનવું છે. સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલીઓ પણ છે. ત્યારે હવે જે પ્રકારે તંત્ર બેદરકાર છે અને જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો